તાજેતરમાં થરાદમાં એક સામાજિક સંસ્થા દ્વારા પર્યાવરણને બચાવવા માટે થરાદના હડકવાઈ માતાના મંદિરમાં 108 પીપળાના વૃક્ષોનું વાવેતર કરીને અહીં પીપલ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આ પીપળ વનની મુલાકાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ મુલાકાતે પહોંચી ગયા હતા. પીપળ વનની મુલાકાતે પહોંચેલા સાંસદે આ કાર્યથી પ્રભાવિત થઈને પોતે પણ વૃક્ષારોપણ કર્યું હતું અને એક વ્યક્તિ દ્વારા 7 વૃક્ષો વાવવામાં આવે તેવી અપીલ પણ કરી હતી. જે ભાવ સેવાભાવી સંસ્થાઓ અને એના ભાગરૂપે આજે થરાદ નગરમાં થરાદ લાયન્સ ક્લબ અને સાથે સાથે દાતાઓનો સહયોગ જેમણે માંગ્યો છે, એક એક દાતા જેમાં સહયોગી બને સમગ્ર નગરજનોના સાથ અને સહકારથી અત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ ભાઈ શ્રી વાલાભાઈ, સમગ્ર ટીમ અને સમગ્ર નગરજનો કે જેમાં નામાંકિત ડૉક્ટરો, અમારા પદાધિકારીઓ, બધી જ પક્ષાપક્ષીનો ભેદ ભૂલીને પર્યાવરણ બચાવવા માટે થરાદ અહીં નગરપાલિકાનો જે હડકભાઈ માતાની બાજુનો પ્લોટ છે એમાં 108 પીંપળા વાવવાનું આયોજન કર્યું છે અને જેનું નામ પીંપળ વન રાખ્યું છે. જ્યારે પીંપળ વન અત્યારે જે શરૂઆત કરી છે, અત્યારે તમે મિત્રો બધા જોતા હશો, જે બધાને ઉત્સાહ છે કે આ આપણા પોતાના માટે કરવાનું છે અને આ પીંપળ વન ખૂબ સારી રીતે બને અને એક આ પીંપળ વનની અનેક જગ્યાએ આવા પીંપળ વન બનીને માણસની જિંદગી બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે, જે વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે અને આપણા જીવન માટે, એક વ્યક્તિને જીવવા માટે 7 વૃક્ષોની જરૂર પડે છે. એ દિશામાં આગળ વધીએ. લાયન્સ ક્લબ પ્રમુખભાઈ શ્રી વાલાભાઈ, બધા જ ટ્રસ્ટીગણ અને સમગ્ર નગરજનો અને એમાં નગરપાલિકા પણ સહયોગી છે, બધા આગેવાનો પણ સહયોગી છે, બધાને ધન્યવાદ અને અભિનંદન આપું છું. આવો આપણે બધા વૃક્ષો બચાવીને આપણું જીવન બચે એ દિશામાં મિત્રો આગળ વધીએ.